તો ગુડ મોર્નિંગ બધાને. આજે હું કચ્છમાં આવ્યો છું અને કચ્છમાં મિત્રો સાથે મળ્યો અને એમની એવી રિક્વેસ્ટ હતી કે આજે એક અનનોન લોકેશને જઈએ અને એક સારો વ્લોગ બનાવીએ, બરાબર. તો એમની રિક્વેસ્ટથી હું આજે આવ્યો છું વ્લોગ બનાવવા. લોકેશનની કાંઈ ખબર નથી, એ મને લાયા જોઈએ છે કે અહીંયા કેવા કેવા લોકેશન છે. અગર સારા લોકેશન હશે તો આપણે અહીંયા ફોટો પાડશું, રીલ્સ બનાવશું અને વ્લોગ બનાવશું. ચલો તો ચાલુ કરીએ. આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે, જોઈએ છે શું શું અહીંયા દેખાય છે આપણને. બહુ મસ્ત લોકેશન છે, પહેલી વાર આવ્યો છું આ બાજુ. વરસાદના લીધે બધે ગારો ગારો થઈ ગયો છે એકદમ. તો ગાઈસ, આપણે નવી જગ્યા ઉપર આવી ગયા છીએ. મસ્ત વાતાવરણ છે, જો આ બાજુ તમે જોઈ શકો છો, મોટું તળાવ છે, બતકો તરી રહી છે, થોડો થોડો ધીમો ધીમો વરસાદ બી આવી રહ્યો છે. અને લોકેશન એકદમ અનનોન જ છે અમારા માટે હજી સુધી. આગળ વધો. મસ્ત લોકેશન છે આજુબાજુ, વરસાદ પડી રહ્યો છે અહીંયા ધીમે ધીમે, અને વરસાદના લીધે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. મોરલાનો બી અવાજ સંભળાઈ રહ્યો છે તમને, જો સંભળાય તો. આ બાજુ બતકનો અવાજ સંભળાઈ રહ્યો છે. એકદમ મસ્ત લોકેશન ઉપર આવી ગયા છીએ. હવે આપણે થોડીક વાર પછી રીલ્સ બનાવશું, ફોટો શૂટ કરશું. ઓ ભાઈ, તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કે અહીં આવવા માટે મને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં બહુ બધા કાંટા છે, બાવળ છે. આ જેવું શૂઝ બી નથી પહેર્યા કેમ કે વરસાદ બહુ છે એટલા માટે. તો બી તમને પૂરેપૂરું લોકેશન બતાવીશ, મારું સાઈડનું મારું બેસ્ટ આપીશ. આવી જાઓ. મસ્ત લોકેશન છે અહીંયા પણ, અને સારા ફોટો પાડવા માટેનું બેસ્ટ લોકેશન છે રીલ્સ બનાવવા માટે. અને આ વિસ્તારના લોકોનું એવું માનવું છે કે અહીંયા આજુબાજુ બે ત્રણ મગરો ફરે છે. અમને હજી દેખાય નથી, પણ હું મારું બેસ્ટ આપીશ કે હું તમને મગર બતાવું. જો અહીંયા મળી જશે તમને 100% બતાવીશ, બરાબર. બાકી લોકેશનનો આનંદ લો બધા. બહુ મસ્ત લોકેશન, ઠંડુ વાતાવરણ છે અને ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે. બહુ જ મજા આવે છે. અશોકભાઈ ધ્યાન રાખજો, મગર ક્યાંય પડી ન હોય. ભાઈ ડર તો મને બી બહુ બધો લાગી રહ્યો છે, અને ખાસ તો અહીંયા એક તો બધો કાદવ છે ને, એકદમ લપકી રહ્યા છે બધાને. આગળ વધી રહ્યા છે ધીરે ધીરે, અને જેમ જેમ આગળ વધી રહ્યા છે ત્યારે ડર બી લાગે છે મને કે મગર વચમાં કંઈ મળી ના જાય. તમને મગર તો બતાવીને જ રહેશે આજે ગમે કરીને. તો આગળ બતાવી શકશે કેમેરામેન, ધ્યાનથી ચાલજો આગળ. હું એટલા માટે છું કે મગર કદી આવે તો હું પહેલાં જોઈ શકું, તમને તકલીફ નહીં થવા દઉં, બરાબર. આગળ આવો ભાઈ. મગર મગર ફાઇનલી મગર મળી ગઈ છે. જો ઓ જાય છે, જો મગર મળી ગઈ છે, એક મગર મળી ગઈ છે. હું તમને બતાવીશ થોડા આગળ. એ સામેની બાજુ બતક છે ને ત્યાં મગર છે 100%. ચલો આગળ વધો. તો મિત્રો, મગર તો હતી પણ મારા બોલવાના લીધે મગર અંદર જતી રહી છે, દેખાય છે અહીંયાથી. અને હવે થોડી વાર અમે શાંતિથી બેસીશું, જો મગર બારી આવે તો તમને ફરીથી અમે ચોક્કસ બતાવશું. ત્યાં સુધી રાહ જુઓ, અમે બી શાંતિથી બેસીએ છીએ કેમ કે અવાજના લીધે એ અંદર જતી રહી છે અને દેખાય છે ત્યાં સામે. થોડી રાહ જોઈએ છીએ, હમણાં બહાર આવે એટલે પછી તમને બતાવીએ પાછળથી. બહુ જ મજા આવી લોકેશન ઉપર, ઘણું બધું જોવા મળ્યું અમને. અને આ એકદમ શાંત એરિયા છે, અને આ પોઈન્ટ ઉપર સારા ફોટોસ માટે, વિડીયોઝ માટે લોકેશન બેસ્ટ છે એકદમ. અને અમને આ વિસ્તારમાં મગર પણ જોવા મળી, હમણાં માટે બહુ આનંદની વસ્તુ છે. હવે અમે આ પોઈન્ટથી બહાર જઈએ છીએ, તો વિડીયો કન્ટિન્યુ રાખજો. મિત્રો, સવારના મગર નથી દેખાઈ, તો સ્પેશિયલ હું સાંજના પાછો આવ્યો છું લોકેશન ઉપર. અને હાલ જ મગર અહીંયા જ હતી, અમે વિડીયો બી લીધો છે. અને અમે જેવા નજીક આવ્યા અવાજના લીધે પાછી અંદર ચાલી ગઈ છે, બરાબર. તો અમે ટ્રાય કરશું કે બીજી વાર જો બહાર આવે, થોડી રાહ જોઈએ છીએ, બીજી વાર બહાર આવશે તો અમે તમને ચોક્કસ બતાવશું. આવી ગયો. અહીં મારો વ્લોગ પૂરો થાય છે, તો આ વ્લોગને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બહુ જલ્દી મળશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.